ચાંપરણા પંથકમાં કમોસમી વરસાદથી ડુંગળી, તલ, મગ જેવા ઉનાળુ પાકને નુકસાન થયું હતું. તૈયાર કરવામાં આવેલ ડુંગળીના ભાવ સાવ તળી બેસી જતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. અહેવાલ અતુલ લશ્કરી, ચાંપાનેરનો. અમે રવિ પાકમાં મગફળી વાવી અને કપાસનું વાવેતર બે વાવેતર કર્યું. તો મગફળીમાં બહુ વરસાદના કારણે મગફળી બધી પીળી પડી ગયું અને વીઘે 8-10 હજાર મગફળી થઈ. તો અમે સીસીએમાં 1,000-1,800 રૂપિયાના ભાવમાં સરકાર નાફેડ ચાલુ કર્યું, એમાં નાખી. તો એ મગફળી બધી વહી ગઈ. અત્યારે હવે આ બિયારણની સિઝન આવી, અમારે એક તો નબળી મગફળી થઈ હતી એટલે બધી નાખી દીધી. અત્યારે બિયારણ લેવા માટેનો મગફળી અત્યારે 1,300-1,400 રૂપિયા બજાર થઈ ગઈ છે. તો અત્યારે અમારે બિયારણ લેવું અમારી પોઝિશન નથી કે આ ભાવમાં અમારે કેમ બિયારણ લેવું. જો તેથી ખરેખર સરકારને જાજા ભાવ આપવા જોઈએ. 1,000-1,800 એટલે કાંઈ ન કહેવાય. ઈચ્છા હિસાબ કરે તો 10 મણ મગફળી થઈ તો પાછો 10,000 નો તો ઓછામાં ઓછો ખર્ચો છે વિકાસમાં એક વીઘામાં. એ પછી બીજાને અમારે કપાસ વાવ્યો, એમાં ગુલાબી ઈયળ જોરદાર આવી. તો એ વીઘે 4-5 મણ કપાસ થયો. એમાં દવાના છંટકાવ ખૂબ કર્યા, સુપર નાખ્યું, પણ કોઈ જાતનું એમાં વળતર મળ્યું નહીં. એટલે અમે કપાસ કાઢી નાખ્યો અને પાછું ડુંગળી વાવેતર કર્યું. તો ડુંગળી વાવેતર કર્યું તો ડુંગળીમાં અત્યારે 60-70 રૂપિયા બજાર છે. એ ડુંગળી થઈ નહીં, ઓછામાં ઓછી 100-80 મણ ડુંગળી થાય. એટલે એમાં ઓછામાં ઓછું 10-15 હજાર રૂપિયો વીઘા મારે જાય પોઝિશન છે. અત્યારે કોઈ લેવા ખુશી ડુંગળી નથી. આ લોકડાઉન કર્યું તો બરાબર છે, એ કોઈ વાંધોય નથી. સારામાં સારું કર્યું લોકડાઉન કર્યું. ખરેખર પબ્લિકને ટાણે જાળવવું જોઈએ, મોઢે રૂમાલ રાખવો જોઈએ. નરેન્દ્રભાઈ બહુ સારો કામ કર્યું છે, નકર ખરેખર તો રોગ આટો ફરી જાય જોકે. એટલે એ આપણે ખ્યાલ રાખવાની જરૂર છે. અત્યારે બધા પોલીસવાળા ખરેખર બધાએ બહુ એને ધન્યવાદ કહેવાય કે બહુ આપણા માટે સેફટી રાખે છે. બહુ સારામાં સારું કામ કર્યું છે, એમ કંઈ ખોટું છે નહીં. અને લોકડાઉનના હિસાબે એક તો બીજાના મજૂર મળતા નથી, તો મજૂર બધી અત્યારે કોઈક અહીં છે ને કોઈક ત્યાં છે, એકાબીજા આવી શકતા નથી. પણ એના માટે થોડીક સુવિધા કરવી જોઈએ કે મજૂરને આવવા દેવાની સુવિધા સગવડતા ખરેખર સરકારને કરવી જોઈએ. તો અહીં ખેતીમાં બધે મજૂર જળવાઈ રહ્યા. હવે હમણાં મગફળી પાકા તલી પાકી જશે, મગ પાકી જાય અને આ માવઠુંથી એમાં તલિયા ઢરી ગઈ છે. તમે જોઈ શકો છો બધી તલી ઢરી ગઈ. વીઘે 8-10 હજારની નુકસાની જાય અને હજી માવઠાની બીક છે. આ 3-4 દિવસથી આ વરસાદ આવે છે, પવન આવે છે, મગફળી બધી આ તલી બધી ઢરી ગઈ અને મગના વાવેતર પુષ્કળ કર્યા છે તો મગ પીડા પડી ગયા વરસાદના કારણે. એટલે એમાંય બહુ મોટી નુકસાની છે. મગમાંય 8-10 હજાર રૂપિયો ઓછામાં ઓછો જાય. આમાં ખર્ચો કર્યો છે સુપર બિયારણ તલીનો બધો એવડો દવાનો ખર્ચો, એટલે ઓછામાં 8-10 હજાર જેવી શક્યતા છે. જો હજી માવઠું થાય તો બહુ મોટા મોટી નુકસાન.